એસલાય વિશેષમાં આજે આપણે વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી યમુના મહારાણીજીના અનોખા અનુષ્ઠાનની વાત કરીશું. શ્રી યમુના મહારાણીજીના 41 પદોનું પરમ પૂજ્ય 108 પીઠાધીશ્વર શ્રી શ્રી દ્વારકેશ દાલજી મહારાજની આજ્ઞાથી 41મા સંગીતમય સમૂહ જ્ઞાન અનુષ્ઠાન યોજવામાં આવ્યું. આ અનુષ્ઠાન અમદાવાદમાં આવેલ સુપ્રસિદ્ધ કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠના સહયોગથી યોજાયું. અનુષ્ઠાન એટલા માટે અનોખું હતું કે અહીં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો દ્વારા સંગીતમય તેમજ સળંગ 41 વખત વિવિધ રાગો તાલના લયબદ્ધતા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ જોડાયા હતા. વાત કરીએ તો મનહરભાઈ વિઠ્ઠલદાસ બાપોદરા દ્વારા સંગીતનું જ્ઞાન પીરસવામાં આવે છે, જેને વૈષ્ણવોને ખાસ કૃષ્ણ ભજનો તેમજ યમુનાજીના પદો શીખવવામાં આવે છે. આ અનુષ્ઠાનની વિશેષતા એ હતી કે તેમાં MBA થયેલ યુવક તો ગ્રેજ્યુએશન કરેલી યુવતીઓ પણ સમય કાઢીને જોડાયા હતા, તો બીજી તરફ સાસુ બહુની જોડી પણ આ અનુષ્ઠાનમાં જોડાઈ હતી. તો સામે ગૃહ કાર્ય કરતી મહિલા હોય કે નોકરી કરતી મહિલાઓ હોય પણ સમય કાઢીને આ અનુષ્ઠાન કરી યમુના મહારાણીજીની વંદના કરી હતી. તો આવો સાંભળીએ તેમના જ મુખે આ અનુષ્ઠાન. મારું નામ મનહરલાલ વિઠ્ઠલદાસ બાપોદરા છે. અહીંયા શું ચાલી રહ્યું છે? અહીંયા આપ જે વૈષ્ણવની હવેલી છે વસ્ત્રાપુર ખાતે, અહીંયા શું કાર્યક્રમ ચાલી રહ્યો છે? આજે યમુનાજીના ત્રણ સ્વરૂપ છે, આદિદેવી, આધ્યાત્મિક અને આદિભોટ. એ ત્રણ સ્વરૂપોને આપણે જો અહેસાસ કરવો હોય આપણા જીવનમાં ને એની કૃપા જો મેળવવી હોય તો કોઈ પણ આપણે ભગવાનની આપણે સ્તુતિ કરીએ કે કોઈ મંત્ર આપણે હોય કે દાખલા તરીકે ગાયત્રી મંત્ર છે કે એવો, તો આપણે એનું આવર્તન કરીએ. એનું આવર્તન કરવામાં આવે તો એનું જો ભાવથી કરવામાં આવે, ખાલી તમે મંત્ર કરો તો એ તો રૂટીન થઈ જાય અને પછી એ તો હૃદયમાંથી નીકળી જાય, ખાલી ક્રિયાત્મક થઈ જાય. પણ તમે સૂતિની સાથે, સૂતિ એટલે સ્વર ફ્રિકવન્સી, જેને આપણે કહે ને કે આપણે ઓમ બોલીએ તો આપણે કેટલા બધા ફાયદા થાય, એવી રીતે આ યમુનાજી છે એનું જે આદિદેવી સ્વરૂપ છે એને જો ભાવથી ગાવામાં આવે, કેમ એ લખેલા છે પણ 500 વર્ષ પહેલાં જે અષ્ટસખા થઈ ગયા ને, જે એકચુલી તો છે ને એ કૃષ્ણના વખતમાં એની સખીઓ હતા, એટલે એણે અવતાર લઈ અને કૃષ્ણની લીલાઓને એને સાક્ષાત્કાર કરીને એને બધા પદો લખેલા છે. જેમ કે સુરદાસજીએ 1,25,00,000 પદો લખેલા છે, જો એના 1,00,000 લખેલા ને 25,000 બાકી લઈ ગયા તો એ કોણે? કૃષ્ણે પોતે લખેલા. અને એની જે છાપ છે ને એમાં સુર શ્યામ છે, એટલે એવા એણે જે લખેલા પદો છે યમુનાજીના એ એટલા શાંતિ આપવાવાળા છે. આધ્યાત્મિક રીતે આપણે મેડિટેશન કરો, મેડિટેશન મનની શાંતિ માટે કરો, મનની શાંતિ માટે, એટલે ખાલી યમુનાષ્ટ કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. અને કોઈ દિવસ 41 પદો 41 વખત કોઈએ કર્યા જ નથી.
પહેલી વોર્ડમાં પહેલી વખત થઈ રહી. ખૂબ સરસ કહેવાય. એટલે એવું કહેવામાં આવે છે કે 41 પદો છે તો 28 ને 29 પદો હોય છે ને, તો 28મું પદ 28 વખત ને 29 વખત કરો ને તો તમારી કોઈ પણ મૂંઝવણ હોય ને તો દૂર થઈ જાય, તમને શાંતિ મળે. આ તો 41 પદો ને 41 વખત આવો તો કાંઈ આઈડિયા જ નહોતો, પણ અત્યારે દ્વારકેશ્વરજી મળ્યા ને કે કાંઈક યમુનાજીનું કરો આટલું બધું સંકુલ છે તો વિચાર આવ્યો, કેમ કે આ તો 41 કલાક કન્ટિન્યુઅસ બેસું. હું હમણાં ખાલી ઉપર જ ગયો હતા, તમારા વાગ્યા ફાધર કીર્તનકાર હતા અને કોલેજમાં મ્યુઝિકના પ્રોફેસર હતા, એના ફાધર હતા, એ પણ આ લાઈનમાં જ હતા કે જેને સાક્ષાત્કાર કર્યો પ્રભુનો અને એને બધું મોઢે જ હતું, અને એના ફાધર પણ એવા જ હતા. એના તો ઝાડ નીચે રાસ લીલાના દર્શન થતા, એટલે એ અમારે વંશ પરંપરામાં બ્લડમાં હતું, એટલે એટલી લાગણી વધારે છે, એટલે એનાથી તો ખૂબ જ ફાયદો અને ખૂબ જ મળીને અમને એકદમ આનંદ આવે છે. બધાને તમે જુઓ બેઠા છે, ઘણાને લેડીઝ તો એટલા બધા કામમાં હોય ને તો સવારે આવે પછી પાછા કામ કરીને પાછા આવે, પાછા સાંજે કામ કરીને પાછા પાછા રાતના 11 વાગે પણ આખી રાત વર્ચક જ રહે છે. એટલે હવે લોકોને અને આ યંગ લોકો તો યંગ લોકો તમે MBA છે અત્યારે છોકરાને યંગો પણ એટલા જ, ને એ લોકોને એનો અહેસાસ થાય. આ તો અહેસાસથી છે ને, ભગવાન તો દેખાવાના નથી પણ તમને અહેસાસ થાય એ જ જરૂર, એટલે બધા એનો લાભ લેવો જોઈએ. કદાચ ભારતમાં નહીં વર્લ્ડમાં પહેલી વખત આવું સુંદર આયોજન થયું છે. આયોજન કરતા છે અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ, જે વિઠ્ઠલદાસ બાપુદરા. એવું કહેવાય કે કીર્તન ના પ્રણેતા કહીએ, જનેતા કહીએ તો ખોટું નથી એમ. વિઠ્ઠલદાસ બાપુદરાજીએ અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને એને આજે આ જમાનામાં પણ એમના પુત્ર શ્રી મનહરભાઈ બાપોદરા અને રસિકભાઈ બાપોદરા, રમેશભાઈ બાપોદરા બધા ચાલી રહ્યા છે. વંશ પરંપરાગત એમના ફેમિલી દ્વારા વૈષ્ણવોને કીર્તનનું પીઠબળ મળી રહ્યું છે, જે આજના જમાનામાં ખૂબ અમને ઉપયોગી છે અને જરૂરી પણ છે. ભાવપોષણ મળતું રહે છે અમને, અમારા ગુરુ દ્વારા ભાવપોષણ મળે એટલું જ ભાવપોષણ અમને અમારા કીર્તન સર મનહરભાઈ દ્વારા પણ મળી રહ્યું છે. એમણે આ ઉચ્ચ કોટીનું ખૂબ સુંદર આયોજન કર્યું છે અને વૈષ્ણવોને ખૂબ સુંદર લાભ મળી રહ્યો છે. 41 પદ એકવાર કરવા એટલે તમારે 1.5 કલાક જેટલો સમય જોઈએ, તો 41 પદ અવિરત 41 વાર વિથ મ્યુઝિક સુંદર મજાનું તાલ મૃદંગ રાગ, અલગ અલગ રાગ છે, સારંગ રાગ છે, તોડી રાગ છે, બિલાવલ છે, લલિત છે, કલ્યાણ રાગ છે, કાફી છે, માલકોશ છે, અલંગ અલગ પ્રકારના અલંકારકૃત થયેલા રાગોમાં આ પદોની રચના થયેલી છે અને એ જ અલંકૃત ભાવ સાથે સુંદર મજાના તબલા, સુંદર મજાના તખાવજ, તાલ, ઝાંઝ સાથે આ સુંદર પદોનું આયોજન થયું છે. જે સંગીત શીખીએ છીએ એ નોર્મલ પ્રકારનું સંગીત નથી, એને હવેલી સંગીત કહેવાય અને આ હવેલી સંગીત જે છે એને સ્પેશિયલ પ્રકારે શીખવું પડે. હવેલી સંગીતની ખાસિયત છે, હવેલી સંગીતની ખાસિયત એ છે કે સામાન્ય જે રાગ તો બધા જ છે, બધા જ જે સંગીતવાળા છે ગાંધર્વ જે એક્ઝામ આપતા હશે એ પણ આ બધા રાગથી પરિચિત જ છે, પણ અમારે આ રાગને તાલ સાથે, મૃદંગ સાથે, પખાવજ સાથે અને ઝાંઝ સાથે શીખવાનો હોય છે. હવેલી સંગીતની આ જ પ્રણાલી છે. નોર્મલ જે સારંગ રાગ ગવાય છે, જે આપણે પિક્ચરોમાં જોઈએ છીએ, બીજા ગીતોમાં જોઈએ છીએ, એના કરતાં અમારે હવેલી સંગીતમાં જે સારંગ રાગે, માલકોશ વાગે, કલ્યાણ વાગે, એ અલગ જ વાગે. તમે ક્યારેય કોઈ હવેલી સંગીતનું કીર્તન સાંભળજો તો એ રાગ અને બીજા રાગ સાથે કમ્પેર કરશો તો તમને એવું લાગશે ઓહો ઇટ્સ વેરી ડિફરન્ટ. તો હવેલી સંગીત ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મ્યુઝિક અને એ જે છે એ તમને સુંદર મજાનું પોઝિટિવ એનર્જી આપે છે અને એ એનર્જીમાં રમમાણ થઈ જવાય છે. યંગ જનરેશન આપણી સામે જીવતો જાગતો દાખલો ઊભો છે. સીએ થઈ ગયેલા છે ભાઈ જીનીત ધારૈયા, MBA કરવાના છે હવે એ પણ સતત 3 દિવસે. એવું નથી કે આજે જ આવ્યા છે, અમારા જ્યારે પણ આવા પ્રોગ્રામ હોય છે ભક્તિ મહિના, ઇવન અમે વ્રજમાં જઈએ ત્યાં પણ એ જોડે જોડે હોય છે. એટલે એવું નથી કે અત્યારના બાળકો માત્ર ભણી જ રહ્યા છે, તો આ એક બહુ જ સારી બાબત છે અને હું તો એવું જ કહીશ કે આ બધા યંગ લોકો છે
અને બધા વૈષ્ણવ છે એ પોતાના બાળકોને ખાસ જીનીતનું ઉદાહરણ આપે અને પોતાના બાળકોને પણ એ તરફ વાળવાની કોશિશ કરે. બાળક છે એ કુમળું ઝાડ છે, એને આપણે જેમ વાળીશું એમ વળશે. તો આપણી ફરજમાં આવે છે કે જીનીતનું ઉદાહરણ લઈને આપણે આપણા બાળકોને એ પ્રમાણે વાળતા શીખીએ. આપણો પંથ છે, આપણા ધર્મનો પ્રસાર અને પ્રચાર કરવો એ આપણો હક છે. તો આપણા ધર્મના પ્રચાર અને પ્રસારમાં શરૂઆત આપણા ઘરથી જ કરવી પડશે. આટલી નાની ઉંમરમાં આપ એક ભક્તિ માર્ગ તરફ આટલા તરફ વળેલા છો, વળેલા છો. આપ અહીંયા કેટલા સમયથી આવો છો હવેલીમાં? હું હવેલીમાં કલ્યાણ પુષ્ટિ હવેલી જ નહીં પણ બીજી બધી ઘણી બધી હવેલીમાં જ્યારે હું સિનિયર કેજીમાં હતો ત્યારથી એવા એવું ચલણ હતું ઘરમાં, એવા સંસ્કાર મમ્મી પપ્પાના તથા મારા બા દાદાના હતા, ઘરના હતા, કે રોજ સવારે હવેલીમાં દર્શન કર્યા પછી સ્કૂલે જવું. એ નિયમ નહોતો પણ એવું હતું કે એ કરવી પ્રેરણા હતી, કારણ કે દરેક જણને જોઉં કે એ રીતે જ એ લોકો પોતાનું કામ દિવસનું શરૂ કરે છે અને મને પણ એ પ્રમાણેની ટેવ ત્યારથી છે કે જવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની, દિવસ માટેના આશીષ માંગવાના અને પછી આગળ કામ કરવા માટે, કંઈ પણ કરવા માટે જવાનું. એટલે શુભ થાય એ કામ. ઠાકોરજીની કૃપાથી હું મારા મમ્મી પપ્પા અને સર પાસે જે કંઈ સમય મળે એમાં જે કંઈ સાંભળું છું એ શીખી રહ્યો છું. પણ એવું હતું કે મારી જે સ્કૂલ છે અમૃત જ્યોતિ સ્કૂલ, એમાં 9 વર્ષ સ્પેશિયલ મ્યુઝિકમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી, સુગમ સંગીત અને મ્યુઝિક કમ્પલસરી ટ્રેનિંગ હતી. એટલે એના દ્વારા મને થોડું રાગોનું એ બધાનું ભાન છે, એટલું સરસ જ્ઞાન નથી પણ થોડું એ વિશે જાણું છું અને પ્રયત્ન કરી રહ્યો છું કે આગળ વધી શકું. અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ આવા કંઈ કેટલાય કાર્યક્રમો દર મહિને મહિને કરતું રહે છે. એમાંના કંઈક એવા આ જે કાર્યક્રમ છે એ એક માનો છે જે તમને કદાચ ભારતમાં આવો કાર્યક્રમ નહીં જોવા મળે. પણ આ સિવાય પણ ધાર્મિક પિલગ્રીમેજ જેને કહીએ, ટ્રીપ્સ જેમાં મથુરા, ગોકુળ વગેરે કંઈ કેટલી જગ્યાઓના મહાત્મ્ય સાથે ત્યાં કીર્તન કરવાના હોય છે, શ્રીનાથજીની સન્મુખ એવી ટ્રીપ્સ એરેન્જ કરે છે. તદુપરાંત નાથ દ્વારા શ્રીનાથજી જવાનું તો 2-3 મહિનાના અંતરે એરેન્જ થાય છે. તદુપરાંત યમુનાજીના 41 પદના કાર્યક્રમો લોકોના ઘરે મહિને 2-3 વાર કેટલા અલગ અલગ વૈષ્ણવો, અલગ અલગ લાભાર્થીઓના ઘરે મનહરભાઈ બાપોતરા યોજે છે. તદુપરાંત હોળીના રસિયા, ઘણી બધા એવા કાર્યક્રમો છે કે જેના દ્વારા લોકોને એક પ્રાર્થનાના અલગ રૂપ તરફ, પ્રાર્થના એ ખાલી શબ્દોની એક સારવણી નથી, શબ્દોની એક ગૂંથ નથી, એમાં જો સ્વરો ભળે તો એ શબ્દોમાં ખરેખર જાણે કહી શકાય કે જીવન આવી જાય છે. તો એ પ્રાર્થનાનું એક નવું સ્વરૂપ લાવવા માટે મનહરભાઈ બાપોતરા આ ઉંમરે એકદમ યંગ થઈને દોડી રહ્યા છે એવું હું કહીશ. અમારા બધાની ઉંમર એમને લાગી જાય અને આ કાર્ય કરી અવિરતપણે ચાલતું રહે એવું થાય. અને આ આમણે જેટલા સરસ શબ્દો કહ્યા એનો હું હકદાર છું કે નહીં નથી ખબર, પણ આ બધા ઇન્સ્પિરેશન સ્વરૂપ છે મારા માટે કે સમય કાઢીને રાત્રે 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી બેસે છે. ઘરનું કામ હોવા છતાં એવું નથી, મારે તો અત્યારે આ કરવાનું છે, ભણવાનું હશે, પણ આ લોકોને આખું ઘર સાચવવાનું છે, એની સાથે ભગવાનની ભક્તિ કરવી ગૃહિણી તરીકે, એ તો ઓર અઘરું છે. સાબરમતીથી આવે છે, સહેલું નથી ટ્રાવેલિંગ કરવું પણ ભગવાન બધાને એ શક્તિ આપે છે. એટલે પ્રાર્થના કરવાની જો અંદરથી હૃદયમાં એક આકાંક્ષા હોય તો તેના તરફનો માર્ગ ખુલી જ જાય. જરૂરથી હું એમ કહીશ કે અત્યારના યંગસ્ટરને ઘણી બધી મૂંઝવણ હોય છે. આજે યંગસ્ટરને એક વર્ડમાં ડિફાઇન કરવું હોય, આ બધા મારી સાથે સંમત હશે, તો કન્ફ્યુઝડ સ્ટેટમાં ડિફાઇન કરી શકાશે. કારણ કે એ લોકોને બહુ જ ફ્રસ્ટ્રેશન હોય છે લાઈફથી, જે સહનશક્તિ છે એ પહેલાં કરતાં ઘટી ગઈ છે. ડિસ્ટ્રેક્શન, ક્રાઇમ રેટ વધી રહ્યો છે, ડિસ્ટ્રેક્શન્સ વોટ્સએપ ને ફેસબુક ને એવા બધા થઈ ગયા છે કે જેથી યંગસ્ટર ક્યાંયનો નથી રહેતો. આ બધું ભોગવ્યા પછી આ બધું ભોગવિલાસ, મિથ્યા માયા જે આપણા ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે એટલું સાર્થક છે અત્યારે, કે એવું લાગે છે કે યંગસ્ટર આ બધાની માયાજાળમાં ફસાઈને છેવટે એને એવું લાગે છે કે એ ડ્રગ્સ લેશે, એ દારૂ પીશે તો એને સારું લાગશે, પણ એનાથી કશું થતું નથી. એના બદલે આ એક એવું મેડિટેશન છે, આ એક એવી સાધના છે, પ્રાર્થના છે કે તમારું બધું ફ્રસ્ટ્રેશન તમે ભગવાનની સામે પોર કરી રહ્યા છો, એમની સન્મુખ બધી વસ્તુઓ એક ફૂલ તરીકે અર્પણ કરી રહ્યા છો, તમારા રસ્તા આપોઆપ ખુલી જશે. એટલે આ તરફ જો યંગસ્ટર્સ વળે તો તેમને પરમ શાંતિ જે બીજી કોઈ વસ્તુથી ન મળે એ
એ મળશે એવું મને લાગી રહ્યું છે. એક અભ્યર્થના કરીશ કે એકવાર ભલે થોડુંક અમુક લોકોને કંટાળાજનક લાગશે, થોડુંક આઉટડેટેડ આઉટ ઓફ ધ વર્લ્ડ લાગશે, મારા બધા ફ્રેન્ડ્સને એવું લાગે છે કે તું આ શું કરતો હોય છે, મને કહું છું એકવાર તો આવો પછી ખબર પડશે કે તમે એમાં વહી જશો. હા, તમે એમાં એ છે ને વેરમાં વહી જશો. એના માટે મારા મધર જે છે એ અવિરતપણે મને આ જ તરફ દોરે છે કે તું બીજું કંઈ પણ કરે, હું પાર્ટીમાં જઉં તો મને કે તું પાર્ટીમાં જાય, એના કરતાં એકવાર ભજનમાં બી જાય, બંને ઇક્વલ કર તો તને ખબર પડે કે બે વચ્ચે ડિફરન્સ શું છે. પ્રેરણા સ્ત્રોત છે. ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે અને ખરેખર હું એવું માનું છું કે આપના જેવા મધર હોય તો ખરેખર આ દુનિયાના દરેક સંતાનો જે ખોટા રસ્તે વળે છે એ ખરેખર સાચા અને સારા માર્ગે વળતા જરૂર થઈ જશે. આપ કેટલા સમયથી લગભગ 7-8 વર્ષ એ નીચે જોયું કે આપ ખરેખર બહુ સુંદર ઓર્ગન પ્લે કરી રહ્યા હતા અને સાથે સાથે ગઈ પણ રહ્યા હતા, મને ખૂબ જ સુંદર લાગ્યું. દરેક માટે એક કહેવાય કે આ કોઈ પણ જોકે શીખવાની કોઈ ઉપર નથી હોતી, પણ તમે જે તેમને જતાને જોયું કે નીચે કદાચ ખૂબ સુંદર રીતે ગાયન કરી રહ્યા હતા યમુનાજીના પદોનું, ખરેખર ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. આપ કોઈ અપીલ કરવા માગશો? બસ હું એટલું કહેવા માગું કે સૌથી વધારે આનંદ જો કોઈમાં આવતો તો એ કીર્તન ગુણગાનમાં આવે છે. ભક્તિ જો તમારે કરવી હોય તો સૌથી સારું સાધન એ કીર્તન છે કે જેમાં તમે પૂરેપૂરા અંદર ડૂબી જાઓ, બીજો કોઈ વિચાર આવે નહીં અને તમને ખરેખર રસ પડે, તમને ગમે. જે પેલું બીજું કોઈ બી ધારો કે આપણે સેવા કરતા હોઈએ તો એ અમુક વખતે કેવું થઈ જાય છે કે આમ એટલું આમ રૂટીન જેવું થઈ જાય અને એમાંથી મન આપણું ભટકી જાય. જ્યારે આ વસ્તુ એવી છે કે જો તમારું મન ભટક્યું તો તમને આવડવાનું છે, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન એમાં બહુ જરૂરી છે. અને આ અમારો સૌથી પહેલો કદાચ આખી આખા વર્લ્ડમાં આવા 41 પદનું ગાન 41 વાર અવિરત મીન્સ એકદમ કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ થયું નથી. આ પહેલી વાર પ્રયત્ન છે કે જો અમને પહેલી રાત્રે અમને લાગતું હતું, મને તો એમ જ લાગતું હતું કે કેવી રીતે થશે, કારણ કે અમે થાકી ગયા. 6-7 કલાક આખી રાત ગાયું છે તો અમને એમ જ થયું કે હવે આ કેવી રીતના, કારણ કે રાત્રે તો બહુ જ બધા જતા રહ્યા, અમે 8-10 જણા રહી ગયા અને એમાં અમારો અવાજ ચાલે નહીં. હા, ખરેખર ખરેખર મને 2-4 અનુભવો ખરેખર એવા થયા છે કે કંઈક છે, એવું કંઈક છે. એ 100% છે. અમને બહુ અનુભવ થયો છે, મારા સનની બાબતમાં બી બહુ જ અનુભવ થયો છે. બહુ સુંદર એકદમ. અને અમારો પૃષ્ટિમાર્ગ રાગ ભોગ અને શિંગાર પર આધારિત છે. અને રાગ ભોગ અને શિંગાર, રાગ એ સિમ્પલ રાગ નથી, આ રાગમાં ઠાકોરજીની જે લીલા થતી હોય, જે લીલા થતી હોય એના સાક્ષાત દર્શન અષ્ટ સાપ જે સખા છે એમને થયા છે. એ રીતે એ કીર્તન અમે આજે ગુણગાન કરી રહ્યા છીએ અને અમારા સર દ્વારા, મનહરદાસ બાપોદરા દ્વારા અમને એનું દર શુક્રવારે અમે શીખીએ છીએ. અને અમારી પર ઠાકોરજીની એટલી બધી કૃપા છે કે અમને જે અષ્ટછાપ કીર્તન, અષ્ટછાપ સખા મંડળ છે એના જે સાક્ષાત દર્શન થાય છે એનો અમને આ લાભ મળી રહ્યો છે. એટલે ઠાકોરજીની અસીમ કૃપા હું માનું છું અને અમારા ગુરુ અને અમારા સર એ બેની ખૂબ જ કૃપા અમારી પર હોય તો જ આ અમે કરી શકીએ, નહીં તો અમે કશું કરી શકીએ. 7-8 વર્ષથી બહુ અલૌકિક વાતાવરણ થઈ જાય છે અને એમાં એટલું ડૂબી જવાય છે, ગરમી યાદ પણ આવતી નથી, એટલા બધા ડૂબી જઈએ છીએ. અને યમુનાજીનું પ્રાગટ્ય બ્રજમાં ગોકુળમાં ઠકરાણી ઘાટે શ્રાવણ શુદ્ધ ત્રીજના દિવસે થયું હતું અને એમનું પ્રાગટ્ય થયું છે અને ઠકરાણી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અમને અમનાજી ઉપર બહુ જ ભાવ છે. મારી મમ્મી આવે છે બટ મને એવી શ્રદ્ધા છે એટલે હું આવું છું. કેવું લાગે છે આપ આટલી ઉંમરમાં યમુનાજીના પદો થઈ રહ્યા છે એ પણ સંગીતની સુરાવલીઓ સાથે? સુકૂન લાગે છે, ખૂબ સારું લાગે છે, સુકૂન મળે છે. આપ આપણા જેવા યંગસ્ટરને શું કહેવા માગશો?
ખરેખર જો સાયકોલોજીસ્ટ પાસે ના જવું હોય, જીવનમાં શાંતિ જોઈતી હોય તો અહીંયા એને બેસી જવાનું. બેસ્ટ જવાબ છે, હું મને બેસ્ટ આન્સર કરીશ ખરેખર કે જ્યારે અત્યારના સમયમાં જ્યારે યંગસ્ટર ખોટા રસ્તે વળી રહ્યા છે, ક્રાઇમ રેટ વધી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો કે રોજ રોજ ઘણી બધી ખરાબ ઘટનાઓ જે ઘટી રહી છે, જો તેને ખરેખર નિવારવી હોય ભગવાનના શરણમાં એક વાર જઈને જરૂર જુઓ, આપ ખરેખર આપ સદબુદ્ધિ માર્ગે જરૂર વળી જશો. ત્યારથી હું સરની ક્લાસમાં આવીને એટલે મને બી પણ એવું લાગ્યું કે ખરેખર આખી દુનિયામાં કરોડો રૂપિયા ખર્ચી એટલા કરોડો રૂપિયા તો બી આવું સુકૂન આપણને ક્યાં નહીં મળશે. જે અમારા સરને ત્યાં 3 કલાક અમે જઈએ, હસબેન્ડ છોકરા દુનિયા કશું જ નહીં, આપણે પોતાની જાતને ખુશી મળે છે, આનંદ એવો આનંદ અમને ક્યાંય નહીં મળતો. ખરેખર દર્શક મિત્રો, શીખવાની કોઈ ઉંમર નથી નથી હોતી, સંગીત એક એવી વસ્તુ છે અને સંગીતમાં એમાં જો ભક્તિ ભળી જાય તો ખરેખર જીવન સાર્થક થઈ જાય તેવું ખરેખર અહીંયા યમુનાજીના પદો સાંભળીને ખરેખર એવું લાગી રહ્યું છે. મારી બહુ છે, હમણાં જ એના મેરેજ થયા છે, 2-3 મહિના થયા, પણ એને એટલું યમુનાજીના પદનું ગુણગાનમાં એટલી તર ડૂબી જાય છે કે એને આમાં આજે રજા હતી તો સ્પેશિયલ એના માટે ટાઈમ કરી નહીં આવી છે. હું એટલું જ કહેવા માગું છું કે તમે ગમે તેટલી એજના હોય, નાના હોય, પણ આ યમુનાજી ઉપર ભાવ રાખવો ખૂબ જ જરૂરી છે. એમના એકવાર તમે એમના પર ડૂબી જાઓ તો વિશ્વાસ અને શ્રદ્ધા ક્યારેય તૂટતું નથી. ઘરે સેવામાં અહીંયા યમુનાજીના પદમાં અને કીર્તન એક એવી વસ્તુ છે કે રાગ ભોગ ને શ્રૃંગાર અવર ગુસાઈજીએ ત્રણેય પ્રગટ કર્યા છે. રાગ બી જોઈએ, ભોગ બી જોઈએ અને શૃંગાર બી જોઈએ. ખાલી રાગ વગરની સેવા નકામી છે, ભોગ વગરની બી નકામી છે અને શૃંગાર વગરની નકામી છે. તો જો તમે સેવામાં ત્રણેય રચા પચાર્યું તો જ તમને આનંદ આવે. અને કીર્તન એવી વસ્તુ છે કે તમને આ લીલાની સ્મૃતિ થાય, જે ઠાકોર જે વ્રજમાં લીલા કરી છે એ જ લીલા બધી કીર્તનમાં આવે છે. એનાથી તમે જો કીર્તન કરો તો તમને બહુ જ સ્મૃતિ થાય, તમને તાદશ થાય કે સેવામાં છો, કીર્તન કરો છો તો એ લીલા તમને નજરો આવે. અહીંયા પર એકદમ સરસ લાગે છે, અલૌકિક વાતાવરણ લાગે છે. હું 5-6 વર્ષથી કીર્તન ક્લાસમાં જતી હતી, છેલ્લા 2 વર્ષથી પણ મને બહુ જ કીર્તનમાં આનંદ આવતો. અને યમુનાજી 3 સ્વરૂપથી બિરાજે છે, આથી ભૌતિક, આથી દૈવિક અને આધ્યાત્મિક. યમુનાજી છે અષ્ટસિદ્ધિના દાતા છે, એ અષ્ટસિદ્ધિના દાતા છે. અષ્ટ એટલે ગુણ આપે છે આપણને, આખરે સિદ્ધિઓના ગુણ આપે છે. એટલે એમના શકલા પાઠ કરવાથી આપણો સ્વભાવ પર પણ વિજય મળે છે, કાબુ મેળવી શકીએ છીએ આપણે. આપણો સ્વભાવ જો ખરાબ હોય તો એકદમ સારો વિજય મેળવી શકીએ છીએ આપણે. કદાચ આખી દુનિયામાં પ્રથમવાર જ આવો મનોરથ થયો છે કે જેમાં યમુનાજીના 41 પદોનું 41 વખત સમૂહ ગાન અવિરતપણે ચાલુ રહ્યું હોય અને બરોડાવાળા પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયની પરમકૃપાથી આ મનોરથ સફળ થયો છે. તો સાથે સાથે અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાલયની પણ એટલો જ સહયોગ છે. આ અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાલયની સંસ્થામાંથી અનેક સુપ્રસિદ્ધ કીર્તનકારો તાલીમ પામીને દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી ચૂક્યા છે, જેમાં હવેલી સંગીતનું પદ્ધતિસરનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મને આવો રજા. જય શ્રી કૃષ્ણ.